સુરતના નાના શેઠનું આખ્યાન। સુરતના કોટવાલ અરદેસરને બે ભાઈઓ હતા, મોટા ભાઈ પીરોજ શાહ અને નાના ભાઈ નાના શેઠ। જ્યારે શ્રી હરિ સંવંત 1881માં સુરત પધાર્યા ત્યારે તેમણે પણ શ્રીહરિ, સંતો અને હરિભક્તોની અપાર સેવા કરી સૌનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો। સુરતમાં નિત્ય નવી રસોઈઓ ચાલતી, તેની નોંધ નાના શેઠ રાખતા। શ્રીહરિ રોજ તેમને પૂછતા કે આજે કોની રસોઈ છે અને સી વાનગી બનાવી છે। આ બધી નોંધ વિગતવાર તેઓ જ્યારે જણાવતા ત્યારે શ્રીહરિ તેમના ઉપર ખૂબ પ્રસન્ન થતા। એકવાર રુસ્તમબાગમાં બંગલામાં શ્રીહરિનો ઉતારો હતો ત્યારે શ્રીહરિએ તેમને પૂછ્યું આજે રસોઈની સી વ્યવસ્થા છે। ત્યારે નાના શેઠે કહ્યું છે, હે મહારાજ, સલાટપરાના હરિભક્તોની બે રસોઈ અહીં જ કરવાનું ઠરાવ્યું છે। આવતીકાલે આપણે શહેરમાં લાલા કરસનની વાડીમાં ઉતારો કરવાનો છે। ત્યાં મોટા ભાઈએ બધી જ વ્યવસ્થા કરી દીધી છે। આવતીકાલે તેઓ સામૈયું લઈને આપને તેડવા પધારશે। બીજે દિવસે શ્રીહરિ અરદેસરજીની વાડીમાં તેમને બંગલે પધારવાના હતા, તેથી નાના શેઠે તેની બધી જ વ્યવસ્થા ઉપાડી લીધી હતી। અંગ્રેજ અમલદારો તેમજ રાજ્યના અન્ય અમલદારો, પ્રતિષ્ઠિત નાગરિકો તમામને આમંત્રણ આપ્યા હતા। અરદેસરને કોટવાલનો દરજ્જો આપનાર નવાબ મીર અફજલ્લુદ્દીન અહમદ ખાનની કચેરીમાં શ્રીહરિ પધાર્યા, તેની વ્યવસ્થા પણ નાના શેઠે કરી હતી। સુવર્ણ ખુરશી ઉપર નવાબ સાહેબે શ્રીહરિને પધરાવ્યા અને બંદગી કરતા કહ્યું, તમે ખુદા તાલા છો તો મને દુઆ આપો કે બહિષ્તમાં સુખેથી ખુદાની બંદગી કરતા પહોંચાય। આ રાજ્ય તો બંધનરૂપ છે, પણ હવે તે બંધન છૂટવાનું છે, તે આપની દુઆ। શ્રીહરિ તેમના વિચારોથી પ્રસન્ન થયા અને પ્રસન્ન મુખે આશીર્વાદ આપ્યા। શ્રીહરિ અહીંથી નીકળી સલાટપરામાં નાના શેઠના મોટાભાઈ પીરોજ શાહની વાડીમાં પધાર્યા, ત્યારે પણ તેમણે જ વ્યવસ્થા કરી હતી। વળી એક દિવસ મી એરન સાહેબને બંગલે શ્રીહરિ પધાર્યા, તેમનું શ્રીહરિ સાથેનું આ પાંચમું મિલન હતું, તેની વ્યવસ્થામાં પણ તેઓ જ હતા। આમ નાના શેઠ નાની મોટી બધી સેવામાં દોડધામ કરતા શ્રીહરિની દ્રષ્ટિમાં આવી ગયા હતા। સુરતમાં સ્વરૂપાનંદ સ્વામી મંડળ લઈને ગયા હતા, તે વખતે સ્વામીના શરીરમાં ખૂબ મંદવાળ આવી ગયો। શરીરનું ભાન નહીં રહેવાથી આસનમાં જ બધી ક્રિયા થતી। તે વખતે નાના શેઠ સ્વરૂપાનંદ સ્વામીની સેવામાં ખડે પગે રહ્યા હતા। નાના શેઠને બીમાર સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું હતું। સંતોની સેવા તેઓ નિર્દોષ બુદ્ધિથી કરતા, તે જે માંગે તે તરત લાવી આપતા। સંત ખાય કે ન ખાય તો પણ મૂંઝાતા નહીં, ગંદા વસ્ત્રો નિત્ય ધોતા। આમ નાના શેઠે સતત 15 વર્ષ સુધી સંતોની સેવા કરી હતી। તેમની આવી સેવા ભાવનાથી શ્રીહરિ તેમના પર ખૂબ પ્રસન્ન થયા હતા। આ નાના શેઠ સંતો ભક્તો અને શ્રીહરિની સેવામાં ખડે પગે રહેતા, પરંતુ જ્ઞાનમાં ખૂબ કાચા હતા। સેવા કર્યા કરે કથા વાર્તા સાંભળવાની તેમને રુચિ થતી નહીં। સ્વરૂપાનંદ સ્વામીની તેમણે જ્યારે સાચા હૃદયથી સેવા કરી ત્યારે તેમણે કૃપા કરી, સત્સંગ વિષયક વાતો કરી, પરંતુ તેમનું સેવાનું અંગ હોય તે વાતો રુચિ નહીં। ઓછા પાત્ર હોવાથી સાચી વાત કહેનાર સાધુને જ બુદ્ધિરહિત માનવા લાગ્યા। આમ અભાવ આવવાથી તેઓ સત્સંગથી દૂર થઈ ગયા। આધારાનંદ સ્વામી લખે છે કે તેઓ કોઈને પોતાના સમાન શ્રેષ્ઠ માનતા નહીં, જેવી સંતની સેવા કરી હતી તેવા જ દોષ દેવા લાગ્યા, પોતાને ભગવાન તુલ્ય માનવા લાગ્યા।
સુરતના હરિભક્તો કહેતા કે નાના શેઠે વિમુખ થવાનો આદર કર્યો છે, પોતાની નારી મરી ગઈ, પોતે ધનથી ડૂબડા હતા એટલે બીજી નારી વરી શક્યા નહીં, તેથી વિધવા સ્ત્રીને દેખીને તેઓ આકર્ષાતા, સત્સંગનો નિયમ લોપી તેને ભાવથી બોલાવતા ને આવડે તેવી વાતો કરતા. એકવાર શ્રીહરિએ નાના શેઠને બોલાવ્યા ને શિક્ષાના વચન કહ્યા. સ્ત્રીઓને પુરુષો જ્ઞાનની વાત કહે તે સત્સંગની રીત નથી, દારૂ અને અગ્નિ ભેગા થાય તો ઉડ્યા વિના રહે નહીં, અગ્નિના યોગથી ઘી નરમ થયા વિના રહે નહીં, પથ્થર પણ અગ્નિના યોગે રસ થઈ જાય છે, પુરુષ ને સ્ત્રી પરસ્પર અગ્નિ જેવા છે, જળના યોગે કરીને બીજ ઉગ્યા વિના રહેતું નથી, નારીના પ્રસંગ વિના કામનું જોડ ચાલતું નથી. યવન ઋષિ તપથી સિદ્ધ થયેલા હતા, છતાં રાજકન્યાના દર્શન માત્રથી વિષયમાં રાગ થયો, માટે નિયમરૂપી કોર્ટમાં રહે તેનો જ વિષયથી પરાભવ થાય નહીં. તમે અમારા આશ્રિત સત્સંગી છો, વરી સેવાનું સારું અંગ છે, પણ આટલી ભૂલ સુધારી લેશો તો અક્ષરધામ પ્રાપ્ત થશે. શ્રીહરિની વાત સાંભળી નાના શેઠ લજ્જા પામી ગયા ને કહ્યું, મારામાં ઉન્નતાઈ ચડી અને નિયમ ત્યાગ્યા, મેં 100 બાઈઓને શિષ્યા કરી છે, હું કહું તેમ તે કરે એમ છે, તે બાઈઓએ સહિત હું સત્સંગમાં આવવા ઈચ્છું છું, કાલે મારી રસોઈ લો ને ગુનો માફ કરો. 12 વર્ષ હું વિમુખ રહ્યો ને ફાવે તેમ ચાલ્યો, મારા જેવો કોઈ અધમ નથી. આમ બહુ પ્રકારે અનુનય કર્યો પછી શ્રીહરિએ સંતો ભક્તોને પૂછી નાના શેઠને સત્સંગમાં લીધા.